સુરતમાં 50% ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફટીના અભાવથી 14 હોટલ રેસ્ટોરન્ટ કરાયા સીલ. હોટલોને નોટિસ આપવા છતાં સુવિધા ઊભી ન કરી. સુરત કાપડ માર્કેટના વેપારીઓએ સીએમને પત્ર લખી કરી માંગ, હોટલ રેસ્ટોરન્ટની જેમ ટેક્સમાંથી રાહત આપવા કરી અપીલ. સુરતના મહુવામાં યુવકે સગીર પ્રેમિકા સાથે 60 ફૂટના પુલ ઉપરથી ઝંપલાવતા બંનેના મોત, સોશિયલ મીડિયામાં કરી હતી અપલોડ સુસાઇડ નોટ. પંચાનિધિ પાણીને સચિવનું પ્રમોશન મળતા સુરત કમિશનર પદે યથાવત રખાયા. ગુજરાત સરકાર સાથે રાષ્ટ્રીય સ્તરે કમિશનરની લેવાઈ હતી નોંધ. સુરત કાર સ્કેમ કૌભાંડના મુખ્ય સૂત્રધારને બોટાદ એલસીબીએ રાણપુર રોડ પરથી ઝડપ્યો. આરોપી પાસેથી 19 કાર સહિત રૂપિયા 1.8 કરોડનો મુંડાવાલ જપ્ત. વાંસદાના તોરણિયા ડુંગર પાસે લો લેવલ પુલની કામગીરી હાથ ધરતા રાહત, તંત્રએ કામ શરૂ કરતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર. નવસારી જિલ્લામાં પહેલો ઓક્સિજન પ્લાન્ટ નંખાયો, સરકાર દ્વારા ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ. નવસારી જિલ્લા બાર એસોસિએશનના ઠરાવનો જુનિયર વકીલોએ કર્યો વિરોધ, નિર્ણય અંગે જોવા મળ્યો વિરોધાભાસ. વાપી પાલિકાની કચરામાંથી ખાતર બનાવવાની મશીનરી 6 વર્ષમાં જ ઠપ, સુરતની એજન્સીને અપાયો કોન્ટ્રાક્ટ. વલસાડની ધરમપુર ચોકડી પાસે બુલેટ પર 21 બોટલ દારૂ લઈ જતો યુવક ઝડપાયો. યુવક પાસેથી કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ કલેક્ટરનું નિવેદન, કહ્યું જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100% વેક્સિનેશન માટે માઇક્રો પ્લાન કરો. ભરૂચની યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા અપાઈ મંજૂરી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 3 માસથી તૈયાર, પણ બારડોલી પાલિકા ગંદા પાણીને ત્યાં સુધી ન પહોંચાડી શકતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેકાર. બારડોલીના નવા ગામ આવેલ ગલા પાટિયા પાસે ગંભીર અકસ્માત, 1 સાથે 6 વાહન વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત. ડાંગમાં આવેલ વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ભૂમિ સુપોષણ અભિયાન હાથ ધર્યું, સામાજિક મૂડીને ગતિશીલ બનાવવા ઓન કેમ્પસ અપાઈ તાલીમ.